નમસ્કાર મિત્રો આજે આપણે સમય સંખ્યામાં પ્રમાણિત સ્વરૂપમાં સમય સંખ્યા તેના વિશે જાણીશું ઉપરાંત કોઈ પણ સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે ફેરવવી તે પણ શીખીશું પ્રમાણિત સ્વરૂપમાં સમય સંખ્યા જે સમય સંખ્યામાં છેદ ધનપૂર્ણાંક તથા અંશ અને છેદમાં ફક્ત એક એ એક જ સામાન્ય અવયવ હોય વળી ફક્ત અંશમાં જ ઋણ ચિહ્ન હોય તેને પ્રમાણિત સ્વરૂપમાં સમય સંખ્યા કહેવાય તેના માટે નીચે આપણે ચાર ઉદાહરણ આપ્યા છે ત્રણના છેદમાં પાંચ ઋણ પાંચના છેદમાં આઠ ઋણ સાતના છેદમાં અગિયાર અને બે ના છેદમાં સાત અહીં આપેલ ચારે ચાર ઉદાહરણમાં આપણે જોઈ શકીએ છીએ કે અંશ અને છેદ બંનેની અંદર સામાન્ય અવયવ એક જ મળે છે ઉપરાંત તમામ સંખ્યામાં છેદ ધન પૂર્ણાંક જ છે અને અંશ ધન અથવા ઋણ પૂર્ણાંક છે અહીં આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ અહીં આપણને આપેલ એક રકમ પંદર ના છેદમાં પચીસ જો આપણે આ બંનેની અંદર સામાન્ય અવયવ તરીકે એક ને તપાસીએ તો એક સિવાય પણ આ બંને સંખ્યાની અંદર સામાન્ય અવયવ જોવા મળે છે તેના માટે આપણે આ બંને સંખ્યાને નીચે સ્વરૂપે દર્શાવી શકીએ પાંચ ગુણ્યા ત્રણ અને પાંચ ગુણ્યા પાંચ એટલે કે પાંચ તેરી પંદર છેદમાં પચો પચો પચીસ આમ આ ઉપર અને નીચે પચીસ આ બંને સંખ્યાઓની અંદર આપણને પાંચ સામાન્ય અવયવ મળે છે આ બંનેને ઉડાડતા આપણને જે સંખ્યા મળે છે તે છે ત્રણના છેદમાં પાંચ આમ પંદરના છેદમાં પચીસ આ સમય સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા આપણને ત્રણ ના પાંચ મળે છે આ રીતે આપણે જોયું કે સમય સંખ્યાના અંશ અને છેદના અવયવો પાડી સામાન્ય અવયવ દૂર કરતા મળતું અતિ સંક્ષિપ્ત રૂપ એ પ્રમાણિત સમય સંખ્યા છે આવી રીતે આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી શક્યા સમય સંખ્યાનું નિરૂપણ સંખ્યા રેખા પર કેવી રીતે કરવું તે આપણે જોઈએ સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ કે સંખ્યા રેખા પર મધ્યમાં શૂન્ય અને સમાન અંતરે જમણી તરફ ધન અંકો જ્યારે ડાબી તરફ ઋણ અંકો આપણને જોવા મળે છે શૂન્યને જો વચ્ચે ગણીએ તો જમણી તરફ જેમ જતા જઈએ તેમ સંખ્યા મોટી થતી જાય છે સંખ્યામાં વધારો થતો જાય છે એ જ રીતે શૂન્યથી ડાબી તરફ ઋણ સંખ્યા નાની થતી જાય છે એટલે કે જમણી તરફ હંમેશા મોટો અંક આવે છે અને ડાબી તરફ હંમેશા નાનો અંક આવે છે હવે સમય સંખ્યાઓનું પણ સંખ્યા રેખા પર આપણે નિરૂપણ કરી શકીએ અહીં મધ્યમાં આપણે શૂન્ય લઈએ છીએ જેમ અંકોને સંખ્યા રેખા પર ગોઠવતા શૂન્યથી સમાન અંતરે એક છે એ જ રીતે શૂન્ય અને એકનું જેટલું અંતર છે એટલું જ અંતર શૂન્યથી ઋણ એકનું છે એ જ પ્રમાણે શૂન્યથી બેનું અંતર જેટલું છે એટલું જ શૂન્યથી ઋણ બેનું અંતર છે એ જ પ્રમાણે સમય સંખ્યાને એકના છેદમાં બે એક દ્વિતિયાંશને સંખ્યા રેખા પર નિરૂપણ કરવા માટે પણ શૂન્યથી એકના છેદમાં બે અને ઋણ એકના છેદમાં બે બંનેનું અંતર પણ સમાન જ થશે એ જ પ્રમાણે શૂન્ય અને એકની વચ્ચે એનાથી અડધો ભાગ એટલે એક દ્વિતિયાંશ એટલે શૂન્ય અને એક આ બંનેની વચ્ચે આપણે એક દ્વિતિયાંશ એકના છેદમાં બે એને દર્શાવી શકીએ એ જ પ્રમાણે શૂન્યથી જેટલું અંતર એકના છેદમાં બેનું છે એટલું જ શૂન્યથી ઋણ એકના છેદમાં બેનું અંતર છે આ રીતે આપણે સમય સંખ્યા એકના છેદમાં બે અને ઋણ એકના છેદમાં બે બંનેનું